તો જામનગરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રણજીત સાગર ડેમમાં 5 ફૂટથી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ સ્થિતિને કારણે ડેમના 5 દરવાજાઓને પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. દરિયામાં હાઈટાઈડની સ્થિતિને કારણે શહેરના વોર્ડ નંબર 16, 12, 14 અને 4માં પૂરના પાણી ભરાઈ શકે છે. ત્યારે વહીવટીતંત્રએ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને છોડીને સલામત સ્થળે લોકોને ચાલ્યા જવા માટે અપીલ કરી હતી. જામનગરના રણજીત સાગર ડેમ છે એ 5 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે. રંગમતી ડેમના 5 પાટિયા ખોલેલ છે અને જે દરિયો છે અત્યારના દરિયો જે પાણી લે છે એ અત્યારે હાઈ ટાઈમમાં છે, એટલે 22 વાગ્યા પછી એ દરિયો જે પાણી રિટર્ન કરશે. ત્યાં સુધી જામનગર શહેરના વોર્ડ નંબર 16, 15, 16, 12, 10, 4, 2 આ અને 6 આ વોર્ડ જે નદીના કાંઠાવાળા વોર્ડ છે, નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં બધે અમુક જગ્યાએ 1-1 માળ સુધીના પાણી ઘરમાં ઘૂસી ગયા છે. ત્રીજો માળ હોય તો આડોશપાડોશમાં જઈ શકાતું હોય તો ત્યાં બને ત્યાં લગી નદીના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ અત્યારે રહેવું નહીં. સતત પડી રહેલા વરસાદના કારણે જામનગર શહેરમાં જે પાણી પાણી થઈ ગયું છે, ચોતરફ જે તારાજીના દ્રશ્યો જે છે તે જોવા મળે છે. જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં જે અત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ, દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જ્યાં સમગ્ર જે સોસાયટીઓ છે તે અત્યારે હાલ જે પાણીમાં જે છે તે ગરકાવ થઈ ગઈ છે. તમામ લોકોના જે ઘર હોય તેના 1-1 માળ જે છે તે અત્યારે હાલ પાણીમાં ડૂબી ગયા છે. છાતી સુધીના પાણી જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે અત્યારે હાલ લોકોને છાતી સુધીના પાણી જે છે તે ભરાઈ ગયા છે. અને તેનાથી આગળ જઈએ તો તેનાથી પણ જે ખરાબ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. કાર તણાઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલ રેસ્ક્યુની કામગીરી પણ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. બોટ દ્વારા જે અત્યારે હાલ લોકોને જે બહાર કાઢવાની કામગીરી પણ જે છે તે કરવામાં આવી રહી છે. જે રીતના દ્રશ્યો જે સર્જાયા છે જામનગર શહેરના, જે એકમાત્ર રણજીત સાગર ડેમ છે તેમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થતા ત્યારે હાલ 5 ફૂટથી જે આ ડેમ જે છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે. અને ત્યારબાદ અત્યારે રંગમતી નદીનું જે પાણી જે છે તે છોડવામાં આવતા જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે મોટા પાયે જે છે તે ત્યારે પાણીનો ભરાવો થયો છે, જેના કારણે અત્યારે હાલ જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે. અને ત્યારે જે રીતના લોકો જે તેમના ઘરમાં પાણી ભરાયા છે ત્યારે તંત્ર દ્વારા ધારાસભ્ય દિવેશ અકબરી પણ જે છે તે અહીંયા સ્થળ પર ઉપસ્થિત છે, મહાનગરપાલિકાની ટીમ ઉપસ્થિત છે, સ્થાનિક કોર્પોરેટરો પણ જે છે તે અહીંયા ઉપસ્થિત છે. લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ જે છે તે કરવામાં આવી રહી છે. હજુ પણ વરસાદી જોર યથાવત છે. વરસાદની આગાહી જે હજુ પણ જે વધારે જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે હાલ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેને લઈને અત્યારે તંત્ર દ્વારા જે લોકો જે ફસાયા છે તેમને નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા હોય તો તેમને પહેલા માળે ખસી જવા માટે અથવા તો સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે અત્યારે હાલ તંત્ર દ્વારા જે છે તે સૂચના આપવામાં આવી છે. કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, GSTV ન્યૂઝ, જામનગર.